विश्व हिंदू परिषद नो कांग्रेस सामे विरोध जोवा मळी रह्यो छे। अने ज्यारे विरोध प्रदर्शन थता जोवा मळी रह्या छे त्यारे जगदीश ठाकोर ना लघुमती समाज ना निवेदन मुद्दे बरोबर नो विरोध जोवा मळी रह्यो छे। खास करीने कारण के बजरंग दळे पण विरोध नोंधाव्यो छे। जगदीश ठाकोर ना निवेदन बाद हिंदू संगठनों में रोष जोवा मळी रह्यो छे। जगदीश ठाकोर ना बेनर पर कारीशाही लगावामां आवी छे। वहेली सवारे युवानोए कांग्रेस ना बेनर पर शाही लगावी कांग्रेस प्रदेश समिति बदली हज समिति ना स्टीकर पण मार्या छे। तो आप जोई शको छो जे प्रकारे विरोध बरोबर नो जोवा मळी रह्यो छे। जगदीश ठाकोर नुं निवेदन आव्युं हतुं अने तेमां पण लघुमती समाज ने लईने निवेदन आप्युं हतुं। लोकोना हकोने लईने ज्यारे निवेदन आपवामां आव्युं हतुं ત્યારબાદ માહોલ ખૂબ જ ગરમાયેલો જોવા મળ્યો હતો અને તેના કારણે જ જગદીશ ઠાકોરના બેનર પર કાળીશાહી લગાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। વિશ્વ હિન્દુ પરિષદ નો જે વિરોધ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને વિરોધ પક્ષ આ પ્રકારે વિરોધ દર્શાવી રહ્યા છે। કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો જ વિરોધ નોંધાવી રહ્યા છે, તે ઉપરાંત બજરંગ દળે પણ આ વિરોધ નોંધાવ્યો છે। કારણ કે જગદીશ ઠાકોરનું નિવેદન આવ્યું હતું, તેના આધારે આ પ્રકારે લઘુમતીઓના સમુદાયને લઈને તેમણે નિવેદન આપ્યું હતું। આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે અને તેમણે જ્યારે નિવેદન આપ્યું હતું લઘુમતીઓના સમુદાયને લઈને, ખાસ કરીને કારણ કે તેમના હકને લઈને, આ જ અંગે વધુ વિગત જણાવવા માટે સંવાદદાતા દુષ્યંત જોડાઈ ગયા છે। જે દુષ્યંત, જે પ્રકારે કોંગ્રેસ તો વિરોધ જોવા મળ્યો છે ત્યારે કોંગી કાર્યકરોનું સૌ પ્રથમ શું કહેવું છે એ જણાવો। બિલકુલ, જે પ્રમાણે બજરંગ દળ દ્વારા આ પ્રકારની કરકસ કરવામાં આવી છે, જેમાં જે કોંગ્રેસ હાઉસ છે તેને હજ હાઉસ નામ જાહેર કરી અને જગ્યા ઉપર પોસ્ટરો ઉપર સહી ફેંકીને જે પોસ્ટર્સ છે તે બગાડવામાં આવ્યા છે, અને જે કોંગ્રેસની ઓફિસ છે ત્યાં હજ હાઉસ નામ આપીને જગદીશ ઠાકોરને લઘુમતીના નિવેદનને લઈને બજરંગ દળે જવાબ આપ્યો હોય તેવો એક સંદેશો પહોંચાડ્યો છે। માટે ગુજરાતની જે રાજનીતિ છે અત્યારે વધુ ભડકે બળે તેવી પરિસ્થિતિ અત્યારે બની છે। જગદીશ ઠાકોરે જે પ્રમાણે લઘુમતીને લઈને એક નિવેદન આપ્યું હતું, ત્યારથી જ જે હિન્દુ સંગઠનો છે તે આ બાબતનો વિરોધ કરી રહ્યા હતા કે જગદીશ ઠાકોરે આવા પ્રકારનું કોઈ પણ નિવેદન ના આપવું જોઈએ। પરંતુ જગદીશ ઠાકોરે નિવેદન જે આપ્યું છે તેનાથી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને એક મોટો લોસ પણ થઈ શકે છે। અગાઉ પણ આ રીતની ઘટના બની હતી, જેમાં ડોક્ટર મનમોહનસિંહે લઘુમતીઓને લઈને એક નિવેદન આપ્યું હતું ત્યારે કોંગ્રેસને ખૂબ મોટું નુકસાન ગયું હતું ચૂંટણીના અંદર। પરંતુ ફરી એકવાર જે પ્રમાણે 2022ની અત્યારે ચૂંટણી નજીક આવી રહી છે અને જગદીશ ઠાકોરે આ પ્રકારનું નિવેદન આપ્યું છે, તો ખરેખર જે કોંગ્રેસ છે તેને એક મોટો લોસ જઈ શકે છે તેવી પરિસ્થિતિ સર્જાય છે। હાલ જે પ્રમાણેની આ જે ઘટના બની છે તેમાં કોંગ્રેસને જે કોંગ્રેસનું હાઉસ છે ત્યાં આ રીતની પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે, ત્યારે અત્યારે જે પ્રમાણે કોંગ્રેસના દરેક કાર્યકર્તાઓમાં મેસેજ પહોંચ્યો છે ત્યારે અનેક કાર્યકર્તાઓ અત્યારે ત્યાં પહોંચી રહ્યા છે અને જે પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા તે અત્યારે હટાવવામાં આવ્યા છે। પોલીસ પણ ત્યાં ઉપસ્થિત કરવામાં આવી છે, પરંતુ કોંગ્રેસ આજના દિવસમાં આ બાબતનો 100% જવાબ આપશે તેવી ખાતરી આપવામાં આવી રહી છે કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા। જી, બજરંગ દળ શા માટે વિરોધ નોંધાવી રહ્યા છે અને તેમનું શું કહેવું છે? કારણ કે કાળી શહી પણ લગાવી રહ્યા છે જગદીશ ઠાકોરના બેનર પર અને તેમનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે, નારાઓ પણ કરી રહ્યા છે, શું કહેશો? લઘુમતીને લઈને જગદીશ ઠાકોરે જે પ્રકારનું નિવેદન આપ્યું હતું કે દેશની દરેક સંપત્તિ ઉપર લઘુમતીનો સૌથી પહેલો હક છે, આ બાબતે બજરંગ દળે વિરોધ કર્યો છે અને બજરંગ દળ જણાવી રહ્યું છે કે હિન્દુ સંગઠનોને ઠેસ પહોંચે તેવું જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું છે। માટે આ બાબતે બજરંગ દળની સાથે સાથે અનેક હિન્દુ સંગઠનો છે તે પણ આ બાબતનો વિરોધ કરી રહ્યા છે। માટે પક્કા લઘુમતીનો જે એક જેમને કમેન્ટ કરી હતી તે જ બાબતનો વિરોધ થઈ રહ્યો છે। આમાં કોઈ રાજકીય કોઈ પક્ષ જોડેલો નથી, ફક્ત હિન્દુ સંગઠન દ્વારા આ રીતનું જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે। અને વહેલી સવારે આ જે પોસ્ટર્સ અને શાહીનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તે બજરંગ દળ દ્વારા રાખવામાં આવ્યો હતો, પરંતુ જે કોંગી કાર્યકર્તાઓ છે તે આજના દિવસમાં આ બાબતનો 100% જવાબ આપશે તેવી ખાતરી આપી રહ્યા છે। કાર્યકરો અત્યારે ભેગા થઈ રહ્યા છે અને આજના દિવસમાં જે આ ઘટના થઈ છે તેનો 100% કોંગ્રેસ જવાબ આપશે તેવું પણ જણાવી રહ્યા છે। જી, આભાર સમગ્ર વિગતો આપવા બદલ। તો જે પ્રકારે જગદીશ ઠાકોરના લઘુમતી સમાજના નિવેદન પર વિરોધ જોવા મળી રહ્યો છે, તેમના પોસ્ટરો પર કાળીશાહી લગાવીને વિરોધ નોંધાવી રહ્યા છે બજરંગ દળના લોકો,
અને આજે કોંગ્રેસના લોકો પણ આ મુદ્દે જવાબ પણ આપશે। તો જગદીશ ઠાકોરનું એક નિવેદન હતું। લઘુમતીઓના સમુદાયના અનુસંધાને, દેશી સંપત્તિના અનુસંધાને ખાસ કરીને તેમનો હક છે તેવું જ્યારે તેમનું નિવેદન સામે આવ્યું ત્યારબાદ ગરમાવો જોવા મળ્યો હતો, ખાસ કરીને રાજકારણની અંદર। ત્યારે કોંગ્રેસ આજે શું જવાબ આપશે એ તો જોવું રહ્યું, કારણ કે તેમના જ લોકોમાંથી આ પ્રકારે જ્યારે નિવેદન આપવામાં આવે છે તેના અનુસંધાને કોંગ્રેસ પાર્ટીએ જવાબ આપવાનો રહેશે। અને એક બાજુ આ વિરોધની અંદર જ્યારે ધર્મને લઈને બાબત સામે આવતી હોય છે, સમુદાયને લઈને જ્યારે બાબત આવતી હોય છે ત્યારે ખરેખર માહોલ ગરમાય છે, ત્યારે બજરંગ દળ પણ વિરોધના વંટોળોમાં આવી પહોંચ્યું છે। તેમણે પણ વિરોધ નોંધાવ્યો છે અને પોતાની વાત રજૂઆત કરી છે અને તેમાં પણ આ રીતે કાળી સહી જ્યારે બેનર પર લગાવવામાં આવી રહી છે ત્યાં જ વિરોધ સ્પષ્ટપણે જોવા મળ્યો છે। તો વિશ્વ હિન્દુ પરિષદનો કોંગ્રેસ સામે વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જગદીશ ઠાકોરનું નિવેદન હતું, દેશની સંપત્તિઓને લઈને જ કઈ જે પણ સંપત્તિ છે તેમાં પણ જે હક હોય છે તે લઘુમતી સમુદાયનો હોય છે। આ જ્યારે બાબત સામે આવી ત્યારબાદ અનેક અટકળો પણ સેવામાં આવી હતી કે જગદીશ ઠાકોરનું આ નિવેદન શા માટે આવી રહ્યું છે, શું આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે તેના અનુસંધાને આ તેમનું નિવેદન છે કે પછી કોઈ અન્ય કારણસર છે, તેના અનુસંધાને પણ અનેક અટકળો સેવામાં આવી રહી છે। લઘુમતી સમાજ લઈને જ્યારે મુદ્દો સામે આવે છે ત્યારે જગદીશ ઠાકોરનું આ નિવેદન, બીજી બાજુ કોંગ્રેસે પણ છાવરવાનો પ્રયત્ન કર્યો છે। કોંગ્રેસ હવે આજે શું જવાબ આપશે તે હવે જોવાનું રહ્યું, કારણ કે આજે તેમની પાસે અનેક સવાલો ઉભા થશે, તેમના સમક્ષ અનેક સવાલોના આધારે તેમણે જવાબ પણ આપવાના રહેશે। કારણ કે કોંગ્રેસના કાર્યકરોએ પણ એકંદરે કહી શકાય કે વિરોધ તો જોવા મળ્યો હતો તેમના મનમાં પણ। તો આ જ અંગે વધુ વિગત જણાવવા માટે ભાજપ મીડિયા કન્વેનર યજ્ઞેશ દવે જોડાઈ ગયા છે આપની પાસે જ। તો જે પ્રકારે યજ્ઞેશભાઈ, જગદીશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે, શું કહેશો પહેલા તો તે અંગે આપ? જે પ્રમાણે આજે જવાહરલાલ નહેરુ હોય, ઇન્દિરા ગાંધી હોય કે માધવસિંહ સોલંકી હોય, જે ભૂતકાળના કોંગ્રેસના નેતાઓ હતા, આ તમામ નેતાઓએ જે દેશને જ્ઞાતિ જાતિ વચ્ચે વહેંચવાનું કામ કર્યું, જવાહરલાલ નહેરુએ દેશના ભાગલા વખતે અને હિન્દુ મુસ્લિમ વચ્ચે, અત્યારે ઇન્દિરા ગાંધીએ જે પ્રમાણે આજે શીખ અને હિન્દુ વચ્ચે, કે માધવસિંહ સોલંકીએ ખામ થિયરી લઈને નાના નાના સમાજો વચ્ચે જે રીતે ભારતના નાગરિકોને વહેંચવાનું કામ કર્યું હતું, એ તબક્કે અને એ જ રીતે આજે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર આગળ વધી રહ્યા છે। દેશની તિજોરી પર કોઈ ચોક્કસ સમુદાયનો અધિકાર આ શબ્દ બોલ્યો એ બોલ્યા એ તદ્દન નિંદનીય છે, કારણ કે દેશની તિજોરી પર દેશના તમામ 135 કરોડ નાગરિકો તો સમાન અધિકાર છે જેમને ભારતનું નાગરિકત્વ મળેલું છે। બીજું કે જે પ્રમાણે આજે કોંગ્રેસ આગળ વધી રહી છે એક ફ્રસ્ટ્રેશન છે, કારણ કે તમે જુઓ તો કોંગ્રેસ એક પછી એક નેતા કોંગ્રેસ છોડી રહ્યા છે અને ગઈકાલે જે પ્રમાણે આજે રાષ્ટ્રપતિશ્રીનું ચૂંટણીનું પરિણામ આવ્યું, એ પરિણામમાં તમે જુઓ તો માત્ર 57 મત કોંગ્રેસ સમર્થિત ઉમેદવારના મળ્યા છે, તો 57 મત એટલે કોંગ્રેસ 64 જણા કોંગ્રેસના ધારાસભ્યો હોવા છતાં બધાએ મતદાન કર્યું હોવા છતાં તો 57 મત મળતા હોય તો 7 મત જે ખરા એ કોંગ્રેસની વિરુદ્ધ ગયા છે, ક્રોસ વોટિંગ થયું છે અને એનો મતલબ એ કે મેન્ડેટનો ભંગ થયો છે। આ વાતની ખબર સામાન્ય જનતાને કાલે પડી, પરંતુ કોંગ્રેસના નેતાઓ તો 2 દિવસ પહેલા હોય જ, તેના ફ્રસ્ટ્રેશન ઈરાદાપૂર્વક આવું બોલી અને ગુજરાતની આજે 2.5-3 દાયકાથી ગુજરાતની જે શાંતિ અને સલામતી છે ગોળવાનો જો પ્રયત્ન થતો હોય, નિંદનીય મોટો બીજો કોઈ પ્રયત્ન ન હોઈ શકે અને ગુજરાત માટે શર્મનાક બાબત છે। ખરેખર તો કોંગ્રેસ પ્રમુખે એના માટે રાજીનામું આપી દેવું જોઈએ, કારણ કે ગુજરાતની શાંતિ ડોળવાનો કોઈને પણ અધિકાર નથી। યજ્ઞેશભાઈ, આપે કહ્યું છે કે ગુજરાતની શાંતિ ઢળવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને આગામી સમયમાં ચૂંટણી પણ આવી રહી છે, જગદીશ ઠાકોરનું આ નિવેદન શું કોંગ્રેસને મોટો ફટકો આપી શકે છે ખરા? કોંગ્રેસને ફટકો પડેલો છે, પડેલા માર મરતાને માર શું મારવાનો, કારણ કે કોંગ્રેસ તો અમે મેં કહ્યું એમ કે એક પછી એક નેતા જયારે કોંગ્રેસ છોડી રહ્યા છે, આજે 7 માણસ 7 ધારાસભ્યો એની વિરુદ્ધમાં મતદાન કરતા હોય, એનો મતલબ એ છે કે જે કોંગ્રેસ પર બેન એના નેતાઓ ભરોસો નથી કરતા, એ કોંગ્રેસ પર સામાન્ય જનતા કઈ રીતે ભરોસો કરશે એ એના પ્રમુખને ખબર પડી ગઈ છે।
કોંગ્રેસ આજે કયા પગલાં લઈ શકે છે? કારણ કે એકંદરે કહી શકાય કે જગદીશ ઠાકોરના બેનર પર કાળી શાહી પણ લગાવવામાં આવી છે અને બજરંગ દળના જે લોકો છે તેઓ પણ વિરોધ દર્શાવી રહ્યા છે. બજરંગ દળના લોકો હોય કે સામાન્ય નાગરિકો હોય, જે નિવેદન છે કે ચોક્કસ સમુદાયનો અધિકાર પહેલો છે, એ નિવેદનની સામે તો દરેક નાગરિકો એનો વિરોધ કરવાના છે. કારણ કે તેની તિજોરી પર સમાન અધિકાર છે, કોઈ એક સમુદાયનો નથી, કોઈ એક પક્ષનો નથી, કોઈ એક વ્યક્તિનો નથી. આજે આદરણીય નરેન્દ્રભાઈએ જે સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર આપ્યું, જે પ્રમાણે આજે સીઆર પાટીલ સાહેબે પણ જે જણાવ્યું કે સૌનો સાથ સૌનો વિકાસ, સૌના પ્રયાસથી ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર આગળ વધી રહ્યો છે. ત્યારે એને આજે એની વિરુદ્ધમાં જઈ અને દેશના પાટલા પર અને દેશના બંધારણની વિરુદ્ધમાં દેશની તિજોરી માટે તમને સ્પષ્ટપણે યજ્ઞેશભાઈ તમને સ્પષ્ટપણે એવું લાગે છે કે જગદીશ ઠાકોરનું જે નિવેદન છે તે દેશે વિભાજન કરતું નિવેદન જોવા મળી રહ્યું છે? આનાથી મોટું ખરાબ કોઈ નિવેદન ન હોય શકે. વિભાજનકારી આનાથી બીજું કશું જ ખરાબ નિવેદન ન હોય શકે. કોંગ્રેસ આ વખતે શું પોતાના પ્રમુખોને છાવરશે? સીધો જ સવાલ છે યજ્ઞેશભાઈ. આભાર સમગ્ર વિગતો આપવા બદલ. તો બજરંગ દળે પણ વિરોધ નોંધાવ્યો છે અને જે પ્રકારે ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે દેશી સંપત્તિ પર સૌનો હક હોય છે, તેમાં કોઈ એક સમુદાયને નહીં. આ ખૂબ જ નિંદ્ય બાબત તેમણે ગણાવી છે. કારણ કે નિવેદન જ્યારે સામે આવ્યું છે જગદીશ ઠાકોરનું અને તેના કારણે ભાજપમાં પણ અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે. કારણ કે જે પ્રકારે કોંગ્રેસના જે પ્રમુખ છે જ્યારે જગદીશ ઠાકોરને લઈને રાજીનામાની વાતો પણ જોવા મળી રહી છે કે તેમણે રાજીનામું આપી દેવું જોઈએ, તેમણે લઘુમતી સમુદાયની લઈને માત્ર વાતો કરી છે, તેના અનુસંધાને આ પ્રકારના નિવેદનો પણ વહેતા થઈ ગયા છે.